ભીરવભાઈ પટેલ, યજ્ઞેશ દવે, ચંદ્રકાંત ટોપીવાલા અને શિશિર મોદીને મંચ પર આવવા માટે. દ્રોહ અને વિદ્રોહ, આ બે શબ્દો ના અર્થ સાર્થ જોડણી કોષમાં આ રીતે આપેલા છે. દ્રોહ એટલે દગો, બેવફાઈ, ઈર્ષા, વેર, દ્વેષ, અને વિદ્રોહ એટલે બળવો, સામે થવું તે. અર્થાત દ્રોહનો વિરુદ્ધાર્થ વિદ્રોહ શબ્દ નથી. વિદ્રોહનો રૂઢ થયેલો અર્થ બળવો, બંધ, વિપ્લવ, સામે થવું તે છે. એટલે કે કોઈપણ ક્ષેત્રમાં સ્થાપિત અથવા ચુસ્ત બનેલું પરંપરાગત માળખાને પડકારે તે વિદ્રોહી કહેવાય. નર્મદ આ સંદર્ભમાં જ પંક્તિ કહે છે, જટ ડોળી નાખો રે મન જાવ. આપણે ગુજરાતી કવિતામાં વિદ્રોહની વાત માંડી છે તો જરા પાછા પગે ચાલી જોઈએ. નરસિંહ, મીરા, અખો, નર્મદ, બખ ઠાકોર, કાંત, નાનાલાલ, ઉમાશંકર, શ્રીધરાણી, સુરેશ જોશી, મનર મોદી પાસે કવિતા સંદર્ભે આપણે અટકવું પડશે. અમારા કેટલાક કવિ નરસિંહ મીરા જેવા મનુના જાતિ વર્ગીકરણને અને 16 સંસ્કારમાંના એક લગ્ન સંસ્કારને જીવનમાં વિરોધ કરે છે. એટલે નરસિંહ મહેતા નાગર હોવા છતાં પણ એ શુદ્ર જ્ઞાતિના લોકો પાસે જઈ એમના વાસમાં જઈ ભજન કરતા. તો બીજી બાજુ જન્મ પ્રાપ્ત આ વિદ્રોહ હતો નરસિંહ મહેતાનો, તો સાથે લગ્નની પરંપરા જે હતી એ પરંપરાને તોડી નાખવાની ક્ષમતા એ મીરામાં હતી. અને એ માત્ર રાણાને નહીં, મેવાડના રાજ્યને પણ ત્યજે છે. તો આ ત્રણ સિવાયના અને બીજા કાંત છે ત્રીજા, કે જેમણે જન્મ પ્રાપ્ત હિન્દુ ધર્મને ત્યજી દીધો અને ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કર્યો. આ ત્રણ સિવાયના મેં ગણાવેલા કવિનામ કવિતા સંદર્ભે અનુભૂતિ અને અભિવ્યક્તિ ક્ષેત્રે બળવો કરનારા છે. લાગણી લંપટ પદાવલીમાં રચાતી પદ્યાભાસી રચનાઓ સામેનો આક્રોશ બખ ઠાકોર વ્યક્ત કરે છે અને વિચાર પ્રધાન કવિતાનો મહિમા કરે છે. પૃથ્વી જેવા છંદને આ સંદર્ભે એ નવેસાથી ઉપયોગમાં લે છે. અક્ષરમેળ, માત્રામેળ અને સંખ્યામેળ આ ત્રણેયમાં સિદ્ધિ પ્રાપ્ત કરનારા કવિ મહાકવિ નાનાલાલ, એ મહાકાવ્ય જો લખવાનું થશે તો એના માટે આપણો પોતાનો છંદ જોઈશે એમ એમણે માનેલું. અને એટલે એ છંદની શોધમાં જે નીકળ્યા એમાં એમની નાવડી ડોલન શૈલીના કાંઠે નાંદરી એમ એમ કહે છે. આ બ્લેન્ક વર્સ એટલે ચુસ્ત છંદ સામેનો આ વિરોધ એ નાનાલાલનો વિરોધ હતો. ગાંધીજી નાગા પછી એણે જે કંઈ માનસિકતા આપણને પકડાવી દીધેલી અથવા તો આપણને પ્રાપ્ત થયેલી તે માનસિકતાનું કારણ એ વસુધૈવ કુટુંબકમ ઇત્યાદિ ભાવો જે ચિત્તમાં જામી ગયેલા સ્વાતંત્ર્ય મેળવ્યા પછી આપણે જોઈએ છે કે આખી વાત બદલાઈ જાય છે. કે વ્યક્તિ મટીને બનવું વિશ્વ માનવી નહીં, પણ વ્યક્તિ પોતે જ છિન્ન ભિન્ન થઈ ગઈ છે એની વાત લઈને ઉમાશંકર આવે છે. અને સાથે સાથે આઠમું દિલ્હી લઈને શ્રીધરાણી આવે છે. ટાગોર અને ગાંધી આ બંનેના પડખા સેવેલા શ્રીધરાણી તદ્દન જુદી જ ભાષામાં કવિતા કરીને લાવે છે અને કટાક્ષનું આખા અને ભોજા ભગત જેવી ચાપખાવાળી વાણીમાં એ કહે છે કે સર્વવ્યાપ્ત સરકાર બિરાજે કવિને કરતી ભાટી. સુરેશ જોશી અનુવાદ માટે પસંદ કરેલા ગદ્યલય શેખ અનિરુદ્ધ પ્રાસેને ઉપરાંત સુરેશ જોશી પોતે પણ આમાં સ્વતંત્ર રચનાઓ કરે છે. અને અછાંદસનું મોજું ગુજરાતી વિદ્વિત કવિ હૃદયને વિંચવી દે છે. અમદાવાદમાં રેમટ અને મુંબઈમાં યાહોમ એમ બે આંદોલન ગુજરાતી કવિતાની બધક વિભાવનાઓને સુરેશ જોશીની બરોડિયન સ્કૂલના કવિઓ સાથે હચમચાવી નાખે છે. અને બચુભાઈઓ
दुखी दुखी थी जाए आ सौ उफरा चालवानी क्षमता रावजी अने नरेंद्र मोदी में जोवा मळे छे। नवा शब्दों कॉइन करवा, शब्द ने अन अर्थ सुधी खेंची जवानी क्षमता आ बे कवियोए राखी। रावजी आक्रोशपूर्वक काव्य काव्याचार्यों ने कहे छे कि तमारे तो साणसीनो करवो छे अर्थ। ये आभासी मृत्युना गीत में मलकाता काजनी साथे अलकाता काज जेवो एक नवो शब्द कॉइन करे छे। तो अन अर्थनी सीमाओ सुधी खेंची जाए ये मनोहर मोदी। घी शब्द तो आपणे जाण्यो छे पण नाघी गयेला आ लखवानी क्षमता के हिम्मत के साहस ये मनोहर मोदी सिवाय कोईना मां ना होय। एनी एक नानकड़ी अमस्ती रचना जेनुं एने नाम आप्युं छे प्रीफेस, ते हुं तमारी पासे पहेला वांचुं। एकल दोकल भड़के एवी भूंडी, ओगाळे खंडेर कापे अवाज, चीरे धुम्मसनी खोपरियो खोदे, घास घास नो रंग गली कुठीमां मकान जेवी ऊंडी, खाटू पहेरे पीळू खाए। आखो व्यायाम कविता शू ए समजावा माटेनो छे। दलित चेतना अने नारी चेतनाए 1970 पछी गुजराती काव्य जगतमां नोखो दरजो प्राप्त करेलो छे। પણ આ વિદ્રોહ સામાજિક સવિશેષ રહ્યો, જો કે કેટલાક ઉત્તમ વિદ્રોહ કાવ્ય આ બે વિભાવનાઓને પણ પ્રાપ્ત થયા। દલપત ચૌહાણ, રાજુ સોલંકી, નીરવ પટેલ, સ્વરૂપ ધ્રુવ, પન્ના નાયક, મનીષા જોશી આ સૌને આ સંદર્ભે આપણે યાદ કરી શકીએ। હવે જે વાત આવે છે રાજેન્દ્ર, અત્યારે લખાતી ગુજરાતી કવિતામાં સવિશેષ ગઝલો લખાય છે મધુરાઈ, એવું તારણ વિદ્વાનો પ્રસ્તુત કરે છે, ત્યારે મારી કવિતા ભૂખી નજર સામે અછાંદસનો એઠવાડનો આખો ઉકળો ઉભરાયેલો લાગે છે। મારી શ્રવણેન્દ્રિયને કૃતક અને ચાલુ પ્રકારના લય લેઝીમ કકડાવી ઘોંઘાટ પેદા કરતા અને કાનના પડદા ફાડતા ગીતો પણ મબલક શ્રવણગોચર થાય છે। લૂલા લંગડા છાંદસ કાવ્યો અને અપંગ કવિ મંડળની મોલાત પાસે ઊભા રાખીને એવા આ પ્રયોગો આપણને કુમાર જેવા કુમારમાં પણ જોવા મળે છે। એટલે કે માત્ર ગઝલ, માત્ર ગઝલમાં જ નહીં, અછાંદસમાં, ગીતમાં, સોનેટમાં, બધામાં એઠવાડ છે ને। અને આપણે એમ ચોક્કસ કહી શકીએ કે જેમ રદિપ કાફિયાની રમતથી ગઝલ ના થઈ જાય, આપણી પાસે ગાલિબ નથી કે મરીઝ નથી, ભલે નથી, પણ આપણી પાસે રાજેન્દ્ર શાહ પણ આજે નથી, એ પણ નક્કી વાત છે। એટલે આપણે રાજેન્દ્ર શાહ જેવા ગીતો કે સોનેટ આજે આપણી પાસે લખનાર નથી, એવી છંદ શુદ્ધિ પણ નથી। પણ થોડાક ઉદાહરણો સાંભળો કે અછાંદસ કેવું લખાય છે। એક ખીલીને ભણવા બેસાડી, ગ્રેજ્યુએટ થઈને આવી ત્યાં સુધીમાં એ સ્ક્રૂ બની ગઈ। જિજ્ઞાસુ દક્ષિણીનું આ અછાંદસ કાવ્ય છે। બીજું છે, કોણ કોને વિદૂષક માને છે, માણસ માણસને, આ લાભશંકરની છે। ચાંદની રાતે મને કેમ ટગર ટગર તાકી રહ્યો છે, તું મારો પડછાયો છે, લાભશંકર ઠાકર। આ બધી રચનાઓને કવિતા કહેવાની તૈયારી જો તમારી હોય તો મને કંઈ વાંધો નથી। બીજું એક કાવ્ય બાપુ સુતારનું છે, એ લખે છે, નાનો હતો ત્યારે એક અજાણ્યું પક્ષી મારા આંગણામાં આવેલ લીમડાના ઝાડ પર બેઠેલું અને પછી ઉડી ગયું। પછી હું યુવાન થયો ત્યાં એક પક્ષી પાછું ફરી મારી પાસે આવ્યું અને મારા ઘરના ઉંબર પર ઘડી પર બેસીને ઉડી ગયું। હવે આને જો તમે કવિતા કહેવાના હો તો મને કોઈ તકલીફ નથી। ગીત, એક છોકરો સોડા જેવો વિસ્કી જેવી છોરી, એક છોકરો સોડા જેવો વિસ્કી જેવી છોરી, વિસ્કી જોવી છોરી રે,
આ લખના સુરેશ દલાલ છે, કમાલ છે, દાદલ કમાલ છે. તારે બારણે ફૂટી બંગડી, મારે કાળજે ઉડ્યા કાચ બોલો. આ ગીત આપણા મનોહર ત્રિવેદી લખે અને ગીતનું વ્યાકરણ ના જાણે એ ચાલે કેવી રીતે? કે થાક હોય તો પછી વાંક ના આવી શકે પ્રાસમાં, અંત્યનું પ્રાસમાં. થાક શું પૂછું, શું પૂછું, શું છે આ થાક? 68મા વર્ષે આ વખતે મળ્યો છે કોઈ નમણો ને નાજુક વળાંક. હવે વળાંક શબ્દ ચાલે નહીં, કોઈ રીતે ના ચાલે. અક્ષર મેં છંદો કુમારમાં છપાયેલું કાવ્ય વાણા વાયા મંદાક્રાંતા છે શોભિત. વાણા વાયા જળ વિસરતું ગાવતી હું ગવાયો. વિસરતું ત્યાં લઘુ જોઈએ. મૃતક ચહેતી મમ્મીની સહજ ઘરમાં શ્રમ કામ ઉકલે. ચહેતી શું? આ શબ્દ ક્યાં ત્યાં? હવે મારા સ્વપ્ન શ્રોતાઓ કહો, માત્ર ગઝલ જ પ્રતિબંધ મૂકવા યોગ્ય છે કે કવિતા માત્ર? આપણે પહેલા પ્રશ્ન સ્વરૂપે પૂછીએ. એક સેકન્ડ, મારું છેલ્લું વાક્ય રહી ગયું જે સાંભળવા માટે મધુરાય આતુર છે. એ વાક્ય આ રહ્યું. સીતાંશુ લાભશંકર તો ઠીક બા ભેગી બોડકી પણ નાચે અને ગાય કે ગઝલ ફ્રોડ છે. મારા મિત્ર ટૂંકી વાર્તા ન લખાય, કૃતક નાટક નિબંધ નવલકથા ન લખાય એ સીમાડે તો પહેરો ભરો મધુરાય. એક બપોર તો શરૂ થઈ ગયા છે પણ મને લાગે છે કે સાહિત્યના ક્ષેત્રમાં શું છે, ઉઘાડ છે, બપોર છે, સાંજ છે કે કાળી રાત છે, મને ખબર નથી. કારણ કે સાહિત્ય કહેતા હવે બધી સીમાઓ ભેળસેળ થતી લાગે છે અને આ કદાચ સાહિત્યનું ગ્લોબલાઇઝેશન છે, બધા ફોર્મ્સનું ગ્લોબલાઇઝેશન છે, બધા કન્ટેન્ટને વિશે કોઈ વાત નથી કરતા. અને આ જે વિદ્રોહની વાત છે તો મને લાગે છે કે ફોર્મ અને કન્ટેન્ટ બંનેમાં વિદ્રોહ તો પ્રગટવો જોઈએ. અને છેલ્લે આ જે બીજું એક ટાઇટલ છે કે પ્રતિબંધ, મને લાગે છે કે પ્રતિબંધને અને સર્જકને કદી કોઈ જ લેવા દેવા ના હોવા જોઈએ. કોણ પ્રતિબંધ કરનારું અને આપણે પ્રતિબંધ સ્વીકારનારા આપણે સર્જકો કોણ? એ સવાલ આવે છે વિવેકનો. એટલે જે નથી ગમતું કે જે કાંકરીની જેમ ખૂંચે છે અથવા તો ભાતમાં કાંકરાની જેમ ખૂંચે છે, તે મને લાગે છે કે વિવેકનો અભાવ. અને પ્રતિબંધ તો ન જ હોવો જોઈએ. આમ તો સેલ્ફ સેન્સરશિપ એ પણ એક બહુ ખતરનાક મોડ છે. કારણ કે જો સરકારી સેન્સરશિપ આપણે જાણીએ છીએ, સિવિલ સોસાયટીની સેન્સરશિપ આપણે જાણીએ છીએ, આપણે મૂડીવાદની સેન્સરશિપ પણ જાણીએ છીએ, આપણે વેપારી કોર્પોરેટ હાઉસની સેન્સરશિપ પણ જાણીએ છીએ, પણ સર્જકને જ્યારે સેલ્ફ સેન્સરશિપ આવે અને ત્યારે મને લાગે છે કે એ સેલ્ફ સેન્સરશિપ શેમાંથી આવે છે એના મૂળિયા તપાસવા પડે. આજે જે માહોલ ચાલતો હોય એના વિશે સર્જક કંઈક બોલતા, લખતા કે ફિલ્મ ઉતારતા કે નાટક ભજવતા અચકાય. કારણ કે એને ક્યાંક ગાંધીનગર દેખાય છે, ક્યાંક એને દિલ્હી દેખાય છે, અકાદેમીઓ દેખાય છે અને હવે તો નેશનલ ને ઇન્ટરનેશનલ મહેમાનગતિઓ દેખાય છે. એટલે મને લાગે છે કે સેલ્ફ સેન્સરશિપ એ અત્યારે બેઠેલું જે આપણું ઓડિયન્સ છે એને માટે એક બહુ એપ્ટ વિષય છે સેલ્ફ સેન્સરશિપ. બીજી બધી સેન્સરશિપ સુધી પહોંચવાની તો આજના ગુજરાતી સર્જકની કેટલી હમ છે અને કેટલી પહોંચ છે અને કેટલું કૌવત છે એ પણ એક ઠોકી બજાવીને પૂછવાનો સવાલ છે. શું આપણે ક્યાં સેન્સરશિપ જાણીએ છીએ? એક બાજુ આપણે તો ફાસિઝમ હવે ઇન્ડિયામાં કે ગુજરાતમાં આ તો આવી ગયું, કલ્ચરલ ફેસિઝમ હોય ને, હવે તો રાષ્ટ્રીય અને રાજકીય ફાસિઝમ પણ આવી ગયું છે. એક એક પેલી બ્રશવાળી મૂછો પહેરીને કે મુસોલિનીની ટાલ પહેરીને, હં, કે પેલો હિટલરનો માથેવાળો પેલો બેંગ સાથે નથી આવવાનું. ફાસિઝમ તો મારી તમારી રગોય રગમાં છે. આપણે આ ફાસિઝમના
શિકાર પણ છીએ અને ફાસિઝમના કરતા હર્તા પણ છીએ. જ્યારે આપણે જે ચાલે છે એ વિશે બોલતા ગભરાઈએ છીએ, અચકાઈએ છીએ. અલબત્ત હંમેશા જે સવાલ પૂછાતો હોય છે એ વિવેચકનો જે સવાલ છે એ કદાચ સર્જકની અંદર પણ પૂછાવો જોઈએ કે આ હું જે કંઈ કરું છું એમાં કવિતા થાય છે ખરી? હંમેશા અમારા જેવા જે ઉકળાટિયા ઉભરાટિયા સર્જકો છે કે હતા એમને હંમેશા વિવેચકો તરફથી આ સવાલ પૂછવામાં આવે છે, આ તમે બધું બોલો તો છો, આ તમે બધું લખો તો છો, પણ એમાં કવિતા છે ખરી? તો અમારા જેવા હંમેશા પૂછશે કે તમે જેને કવિતા કહો છો, તમે જેને સર્જકતા કહો છો, તમે જેને નકશી કે પાણીનો નળ ખોલે અને ધોધ વહે, હા ભાઈ પાણીનો નળ ખોલીએ તો પાણી તો આવવું જ જોઈએ, ફુવારામાં તો પછી નંખાય સાહેબો, તો એમાં જો કવિતા હશે, કવિતા તત્વ હશે તો એમાં સચ્ચાઈ છે, ખુદ વફાઈ છે? એ સવાલ અમારા જેવા ઉભરાટિયા ઉકળાટિયા અને સારી ભાષામાં વિદ્રોહી વિદ્રોહી કહો છો એવા કવિઓ, પણ હજી કવિતાનો વિદ્રોહ તો ખરેખર મને લાગે છે કે નકશી આવવો જોઈએ, હજી કદાચ આવવાનો બાકી છે, હજી આ પહેલો ઉભરો છે, હજી એને ઠરીને ખરેખર એને કેવી રીતે આવવું એનું એક ખાખા ખોળાપણું ચાલી રહ્યું છે. ક્યાંક બહુ સરસ કવિતા સાંભળું છું ત્યારે મને એમ થાય છે, હમણાં જ અત્યારે હું હરીશભાઈ મીનાશ્રુને સાંભળતી હતી ત્યાં, અને નાચિકેત અગ્નિ વિશે વાત થઈ તો એમાં વચ્ચે જે અગ્નિને હું વંદન નથી કરતો એમાં જે બધું આવતું હતું એમાં ઘણી બધી કંડિકાઓ આવી, અને જે અગ્નિ ગોધરાય છે અને ગોધરાય છે એની વાત થતી હતી પણ એકદમ વાળી લેવામાં આવી. કેમ આપણે બીએ છે? કારણ કે આપણને આ વાઇબ્રન્ટોએ ગાલીચા નીચે ગંધવાળ નાખી દેવાનું, સંતાડી દેવાનું શીખવાડ્યું છે. જ્યારે આ વૃત્તિની સામેનો વિરોધ કે વિદ્રોહ થશે ત્યારે મને લાગે છે કે સાચી કવિતા આવશે, અને આકૃતિ પણ આવશે અને અંતસ્તત્વ પણ આવશે, ફોર્મ પણ આવશે અને કન્ટેન્ટ પણ હશે. એટલે મને લાગે છે કે આ વિદ્રોહ બેઉ મોરચે થવો જોઈએ. આ વિદ્રોહ ફક્ત છંદો તોડવાથી, આ છાંદસ લખવાથી કે ગાળો લખવાથી કે અપશબ્દો લખવાથી નહીં આવે, કે ગુજલીશ લખવાથી કે ગુજરેજી લખવાથી કે અહીં નાચવાથી કે તહીં નાચવાથી નહીં આવે. અમે પણ કવિતાને નાચીને કહેતા હતા, ચિરુભાઈ સાક્ષી છે, અમે હોટલ પોએટ્સવાળા કવિતા નાચીને કહેતા હતા, હા, અને કમ્યુનિકેટ કરતા હતા. પણ કોમ્યુનિકેશન એ એક નવી વાત છે, પણ શું કોમ્યુનિકેટ કરવું છે એ સમજવું અને કોમ્યુનિકેટ કરવું અને કલાત્મક રીતે કરવું એ મને લાગે છે કે સિનેમાવાળા શીખી ગયા છે. ધીમે ધીમે ગુજરાતી નાટકમાં આછી આછી કૂંપળો ફરકે છે, ક્યાંક ક્યાંક કોઈ કવિતા પણ સંભળાય છે. તો મને લાગે છે કે કવિતામાં વિદ્રોહ જો આવશે તો કવિતાનો વિદ્રોહ નહીં કરવો પડે, અને ચોક્કસ કવિતા ફોર્મમાં નથી, કવિતા અંતસ્તત્વમાં છે, કવિતા આખે આખી અખંડ હોય છે. તમે ગઝલ લખો એટલે કવિતા નથી બનતી એવું નથી, તમે ગીત લખો એટલે કવિતા નથી બનતી એવું નથી. અલા આપણે તો બધા મોટાભાગના અહીંયા હિન્દુ છીએ, અને આપણે તો એ દ્વૈતમાં પેલો દેહ અને આત્મા એમાં તો બધા માનીએ છીએ કે સમજીએ છીએ, તો આત્મા વગરનો દેહ શા કામનો? તો જો કન્ટેન્ટમાં સત્વ નહીં હોય, કન્ટેન્ટમાં વિદ્રોહ નહીં હોય, વાતમાં કંઈ માલ નહીં હોય, તો પછી તમે ગમે એટલા શણગારો સજાવશો. આઈ એમ સોરી, મારી આ વાત છે અને પૂરી કરું. વાંચો ને તમે, તમારી રત્ન, તમારી એક રત્ન વાંચો. હું ચિનુભાઈ તો જાણે છે, તમે બધા પણ કદાચ, મને ખબર નથી આ નવી પેઢી નવો કે છે કે નહીં, મને તો એ બોલાવવામાં આવે એનો મજા છે. તો હું બધું લખું છું, કારણ કે મારી ખોજ કવિતાની છે, મને ખબર નથી એમાં કવિતા કેટલી બને છે, હા વડીલો ગુરુઓ પૂછી શકે આમાં કવિતા ક્યાં છે, વાંધો નથી, પણ મારી એક ખોજ છે, મારા એક ખાંખા ખોળા છે, મારા ફાંફા ખોળા છે. તો હું છંદમાં, અર્ધછંદમાં, ગઝલ, અછાંદસ, ગીતો, માત્રામેળ, અક્ષરમેળ બધાની કવાયત કરું છું, કેમ કે મારે પહોંચવું છે વિદ્રોહ સુધી, હું જેને વિદ્રોહ માનું છું ત્યાં સુધી, અને સાચો વિદ્રોહ આવે ત્યાં સુધી. કારણ કે સળગતી હવાઓ શ્વસું છું હું મિત્રો, પથ્થરથી પથ્થર ધસું છું હું મિત્રો, હજારો વર્ષથી મસાલો ભરેલું ખ્યાલોનું શબ છું ને ખડખડ હસું છું, હજારો વર્ષથી મસાલો ભરેલું ખ્યાલોનું શબ છું ને ખડખડ હસું છું, મળ્યો વારસો દાંત ને નોરનો બસ, અસરગ્રસ્ત ભાષા ભસું છું હું મિત્રો, અસરગ્રસ્ત ભાષા.
मित्रों अरीसा जड़ेलू नगर आखू तक तक पत्थर बनी ने हूँ धसमस धसू छू अरीसा जड़ेलू नगर आखू तक तक पत्थर बनी ने हूँ धसमस धसू छू तिराड़ो नी वच्चे नु अंतर निरंतर तसू बे तसू बस खसू छू हूँ मित्रों सवारे सवारे हूँ शस्त्रो उगाड़ू सवारे सवारे हूँ शस्त्रो उगाड़ू हथेड़ी मां करवत नु कौवत कसू छू पछी काली राते अजगर बनी ने मने उछड़ी थी ग्रसू छू हूँ मित्रों नथी मारी मर्जी छता पण मरू छू नथी मारी मर्जी छता पण मरू छू पड़े नथी मारी मर्जी छता पण मरू छू सतत फांसला मां फसू छू हूँ मित्रों भणे दोर खेंचाय खेंचाऊ छू हूँ भणे दोर खेंचाय खेंचाऊ छू हूँ अधवच नगर मां वसू छू हूँ मित्रों सड़कती हवाओ श्वसू छू हूँ मित्रों पत्थर थी पत्थर घसू छू हूँ मित्रों दलित चेतना એ છેલ્લા 30-35 વર્ષથી ગુજરાતી કવિતામાં આવેલી છે અને તમારી સામાજિક વિદ્રોહની તો ભાવના છે જ અને આચરણ અને અભિવ્યક્તિ આ બંનેમાં જે પ્રકારે સેતુ બાંધવા પ્રયત્ન કરો છો એમાં ક્યારેક એવું બને છે ખબર કે આક્રોશ વધી જાય છે અને કાવ્યત્વ નથી રહેતું બિલકુલ સાચી વાત ચિનુભાઈએ પ્રિવિયસમાં પણ કહ્યું અને સ્વરૂપબેને પણ કહ્યું કે કાવ્ય ખરેખર સ્વરૂપમાં નથી હોતું કાવ્ય પોતાનું અંતસત્વમાં જ હોય છે બે લાઇનની કવિતાને આપણે દુહો કહીએ કે ચાર લીટીની કવિતાને ચોપાઈ કહીએ કે છ લીટીની કવિતાને છપ્પો કહીએ કે 14 લીટીની કવિતાને સોનેટ કહીએ તો ઘણીવાર હું હસતા હસતા મિત્રોને કહું છું કે 12 લીટીની કવિતાની ઓનેટ કેમ ના બની શકે 15 લીટીની કવિતાનું પોનેટ કેમ ના બની શકે કોઈ તો કોઈ કવિએ આવું બોનેટ કે આવું પોનેટ પણ લખવું જોઈએ સવાલ મારો એ થાય છે કે આપણે બધા ખાસ કરીને મારો આક્ષેપ મુખ્યત્વે તો કવિઓ કરતાં તો વિવેચકો પર વિશેષ છે કે જે લોકો સતત ને સતત સ્વરૂપને જ મહત્વ આપતા હોય છે કવિતા થઈ કે બની એના બદલે ગઝલ થઈ ગીત બન્યું સોનેટ બન્યું છંદ તૂટ્યો પ્રાસાનો પ્રાસ છે કે નથી અહીંયા વળાંક છે કે આંખ છે બેનો મેળ ખાધો ન ખાધો આવી બધી બહુ ટેકનિકાલિટીને જ આપણે વળગી રહીએ છીએ અને એના કારણે ઘણીવાર એવું બનતું હોય છે અલબત્ત મોટે ભાગે બનતું હોય છે કે સામયિકોમાં કવિતાને બદલે આવા સ્ટ્રક્ચરો ફોર્મ્સ સ્વરૂપોને જ આપણે માનતા હોય છે જેને આપણે કવિતા માનીને ચાલતા હોય છે સાહેબે કહ્યું મૂળ સવાલ પર હું આવું હવે હું બેઝિકલી એવું માનું છું કે અભિવ્યક્તિને પૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ લેખકને કવિને પોતાનું સ્વરૂપ પસંદ કરવાની પૂર્ણ આઝાદી હોવી જોઈએ એનું પોતાનું જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ પહેલેથી એના મનમાં નક્કી હોવું જોઈએ મને ઘણીવાર હસવું પણ આવે છે જ્યારે કોઈ માણસ એમ કહે કે આજે હું ગઝલ લખવી છે મારે અથવા તો મારે વાર્તા લખવી છે ગઝલ કે વાર્તા લખનાર માણસ પાસે પોતાની પાસે કશું અંતસ્તત્વ જ હોતું નથી તે કાગળને પેન લઈને ગઝલ લખવાનો પ્રયત્ન કરે છે એને કશું કહેવાનું હોતું નથી એની પાસે કશું વિચાર નથી હોતો શરૂઆતથી જ શરૂઆતના તબક્કાથી કોઈ સંવેદન કે કોઈ ઘટના એને રિએક્ટ કરવા માટે અભિવ્યક્તિ આપે છે એવું ક્યારેય હોતું નથી એને તો માત્ર ને માત્ર ગઝલ લખવી છે એને તો માત્ર ને માત્ર સોનેટ લખવું છે એટલે કુટુંબમાં એને સ્વરૂપ સિદ્ધ કરવું છે એને કશી અગત્યની વાત સમાજને કે પોતાને પહોંચાડવી હોય એવું મને નથી લાગતું મોટે ભાગે આવું જનરલી બોટ જોવા મળતું હોય છે હું એનાથી વિરુદ્ધ માનું છું કે પહેલા માણસ પાસે કન્ટેન્ટ હોવી જોઈએ પહેલા માણસ પાસે વિચાર હોવો જોઈએ પહેલા કોઈ પણ ઘટનાને સામાજિક કે સાંસ્કૃતિક કે આર્થિક એવી કોઈ પણ ઘટના માનવ જીવનને સારા કે ખરાબ રીતે કેવી રીતે અસર કરી શકે છે તો એને હવે હું કાવ્યાત્મક વ્યક્તિમાં કે ઇવન ફિક્શનમાં હું એને લઈ આવવા માંગુ છું તો તે પછી સ્વરૂપ નક્કી થવાનું હોય છે હું ફોર એક્ઝામ્પલ ક્યારેય કવિતાને ગઝલમાં કે ગીતમાં કે ભજનમાં લખતો નથી પણ એનો અર્થ એવું ક્યારેય કહેતો નથી કે કવિતા ભજનમાં સિદ્ધ ન થઈ શકે ભજનમાં પણ સિદ્ધ થઈ શકે ઘણીવાર હું ઉદાહરણ આપતા કહું છું કે મારા ગામની ભરવાડણ એમનો પતિ યુવા કાળે ગુજરી ગયો તો જે મનુષ્યુ ગાય છે એ મનુષ્યુ મારા ગામના તમામ માણસોને યાદ છે એ બાઈ કદી કોઈ ભૂત સભા ગુરુ સભા શુક્ર સભામાં ગઈ નથી એને કદી શીખવાડવામાં નથી આવ્યું કે કવિતા આ રીતે લખી શકાય તેમ છતાં પણ
એનું મનુષ્ય ઉત્તમ કવિતા બની શક્યું છે. કહેવાનો મતલબ એ છે કે સ્વરૂપમાં ખરેખર જ કંઈ નથી, સ્વરૂપમાં ખરેખર જ કંઈ નથી. કોઈએ કદી આવા સ્વરૂપને પકડી ન રાખવા જોઈએ, બલકે સ્વરૂપોમાં નવા નવા મૌલિક ફેરફારો કરવા જોઈએ. મેં કહ્યું એ પ્રમાણે કોઈ કવિએ 12 લીટરનું બોનેટ લખવું જોઈએ, જેથી સોનેટને આપણે ભૂલી જઈએ. આપણા મગજમાં એમ જ છે કે 14 લીટી થઈ ગઈ એટલે કાવ્ય બની ગયું. તમે 12 લીટી બનીને કવિતા બનાવો, તમે 15 લીટી બનીને કવિતા બનાવો. 15 લીટરનું પૂછડિયું સોનેટ ઉમાશંકરે લખેલું. વેરી ગુડ, વેરી ગુડ. હું એમને ધન્યવાદ આપું છું. આવી મૌલિકતાની જ જરૂર છે. દલિત સાહિત્ય હોય કે ગુજરાતી મેઇનસ્ટ્રીમ સાહિત્ય હોય, જ્યારે આપણે આ પ્રકારના સફોકેશનથી પીડાઈએ છીએ, ત્યારે આપણે મૌલિકતાને સર્જકતાને મારી નાખીએ છીએ. આપણે આ પ્રકારના કોઈ પણ સ્ટ્રક્ચરથી મહેરબાની કરીને શરૂઆતના તબક્કાથી જ મનમાં એવી ગ્રંથિ લઈને ચાલ ન ચાલીએ કે હું કવિતા લખું છું બલકે હું સોનેટ લખું છું. કવિતા લખવું મારો આશય છે, સોનેટ લખું કે ગીત લખું કે ભજન લખું મારો આશય ખરેખર જ ન હોવો જોઈએ. સિવાય કે જે લોકોને મુજરામાં, જે લોકોને એમાંથી કંઈ કોમર્શિયલ વેલ્યુ ઊભી કરવાની હોય, જેને ગીતના પૈસા મળવાના હોય, જેને ભવાઈમાં કે એક્સ વાય ઝેડમાં જેને કોઈ 5-25 રૂપિયા મળવાના હોય, એની વાત જુદી છે. પણ જેને ખરેખર જ જેને કહેવાનું છે, ફોર એક્ઝામ્પલ દલિત સાહિત્યકારો, દલિત સાહિત્યકારોને પોતાને પોતાની સમસ્યા રજૂ કરવાની છે. એ સમસ્યા હું કેટલાક સમય શરૂઆતના તબક્કામાં હું સાથી બરાબર સાક્ષી છું, કારણ કે લગભગ એમ કહી શકાય કે દલિત સાહિત્યની શરૂઆતથી જ મને ખબર છે કે દલિત સાહિત્ય મોટે ભાગે છાંદસમાં લખાતું આવ્યું. 10 વર્ષ પછી દલિત સાહિત્યમાં એક એવો કવિ આવ્યો જેનું નામ પુરુષોત્તમ જાદવ છે. હું પોતે એવા પ્રોગ્રેસથી પીડાતો હતો કે દલિત સાહિત્ય ગીત કે ગઝલમાં લખી જ ન શકાય. એ છોકરાએ આવીને મારા બધા પ્રોગ્રેસનો ભૂક્કો બોલાવી દીધો. એને પહેલી વાર ગઝલ લખી દલિત સાહિત્યમાં, ક્યાં પગનું કાક કરો, પગ એને સિમ્બોલ લીધું. મનુએ કહ્યું છે કે માથું એ બ્રાહ્મણ છે, ભુજાઓ એ શુદ્ર છે. તો આ પ્રકારના જે સિમ્બોલમાં લઈને એને દલિતોને પગ સાથે સરખાવીને એને કહ્યું કે આ પગને સાંકળથી બાંધ્યા તો પણ એ ઉડવા લાગ્યા, પગ પાખો બની ગઈ. એટલે આટલી મોટી જબરજસ્ત કવિતાની કલ્પનાને એણે ગઝલમાં સિદ્ધ કરી. તો અમે એવો જોશ ક્યારેય રાખતા નથી કે કવિતા દલિત સાહિત્ય હોય કે મુખ્ય ધારાની કવિતા હોય એ ક્યારેય ગઝલમાં ન લખી શકાય કે અછાંદસમાં ન લખી શકાય કે એનું મહાકાવ્ય ન બને કે એનું ખંડકાવ્ય ન બને, બધું જ બની શકે. સ્વરૂપભાઈને કહ્યું તેમ અને બાકીના બધા જ મિત્રો કહે છે તેમ એ ચોક્કસ કવિતા બની જોઈએ. પણ કવિતા ક્યારે બને છે? સૌથી મહત્વના સવાલો હવે અહીં આવે છે. કવિતા માત્ર લયથી નથી બનતી હોતી, કવિતા માત્ર પ્રાસાનુપ્રાસથી નથી બનતી હોતી, કવિતા માત્ર સ્વરૂપથી નથી બનતી હોતી. કવિતા બેઝિકલી એની કન્ટેન્ટથી બનતી હોય છે, એમાં પ્રગટ થયેલી વિચારધારાથી બનતી હોય છે, એમાં પ્રગટ થયેલા રેશનાલિઝમથી બનતી હોય છે. હું ઘણી વાર મિત્રોને કહું છું, જ્યારે જ્યારે મિત્રો કહેતા ક્યારેક ક્યારેક મારે બહુ મોટા મહાનુભાવોને દુભવવાના થતા હોય છે કે આપણી કવિતા, તમે જેને કહો છો કે આધુનિક કવિતા છે, અનુઆધુનિક કવિતા છે, હું ઓન ધ કોન્ટ્રરી એમ કહેવા પ્રયત્ન કરું કે ગાંધી યુગ પછી આપણી કવિતા ભક્તિ યુગમાં પાછી પહોંચી ગઈ છે, બલકે આપણું સમગ્ર સાહિત્ય ભક્તિ યુગમાં પાછું પહોંચી ગયું છે. એને ટોટલ યુટર્ન લીધો છે, એમાં કોઈ હું પ્રોગ્રેસિવ એલિમેન્ટ્સ જોતો નથી. એ જ કલ્ચરલ બેગેજ જેને આપણે કલ્ચર ગાર્બેજ કહીએ છીએ એ બધું એમાં રિફ્લેક્ટ થાય છે. કોઈ પ્રોગ્રેસિવ બાબતો એમાં નથી, કોઈ ભાઈચારાની વાત એમાં નથી, માત્ર સ્વરૂપ સિદ્ધિની વાતો છે. બહુ તો જેને મોટા માણસો કહેતા હોય કે આમાં મિસ્ટિસિઝમ છે, આમાં સ્પિરિચ્યુઅલિઝમ છે. ઘણીવાર ગઝલને બહુ ઉત્કૃષ્ટ ગઝલને ગઝલ એટલા માટે માનવામાં આવે છે કે એમાં સ્પિરિચ્યુઅલિઝમ છે, એમાં આકાશ પાતાળની વાત કરી છે, એમાં તારાની વાત કરી છે, એમાં જ્યોતિષની વાત કરી છે, એમાં નાડીની વાત કરી છે, સુષુમ્ના નાડી બતાવી છે. અરે મારા ભાઈ, આ દેશ, આ માનવીઓ એના રોજિંદા સવાલોથી એટલા બધા ઘેરાયેલા છે, સામાજિક આર્થિક, એ બધા સવાલો તમને ક્યારે આ ગઝલોમાં લાવવાનો વિચાર થશે, ગીતમાં લાવવાનો વિચાર થશે? તમે આ શૃંગારથી કે તમે આ મિસ્ટિસિઝમથી કદી બહાર નીકળવાના છો? ખરા મારા ભાઈ, બહુ મોટા મોટા કવિઓને હું જોઉં છું, આ બધું જોતા મને સતત એ કહેવાનું મન થાય છે, નવોદિતને ખાસ કરીને જે લોકો આ ગ્રેડમાં પડી ગયા છે તો બિબાઢાળ ચોક્કસ એ કવિતાઓ લખ્યા જ કરશે, ગીતો રચ્યા જ કરશે, શૃંગારી પણ લખશે અને આવા મિસ્ટિસિઝમ વાળા પણ લખશે. પણ જે નવી જનરેશન છે એને હું ખાસ અપીલ કરું છું કે ગઝલ લખો, ગીત લખો, અછાંદસ લખો, પણ એમાં મૌલિકતા, એમાં સર્જકતા લાવો અને સૌથી વધુ એમાં પ્રોગ્રેસિવ એલિમેન્ટ લાવો. તમારું પોતાનું ભારતીય નેશનાલિઝમ, જેને સો કોલ્ડ હિન્દુઇઝમ જ છે, બીજું કશું નથી એમાં. એમાં ભ્રાતૃભાવ જેવું હોતું નથી, એમાં સમાનતા નથી, એમાં આઝાદી નથી, સ્વતંત્રતા નથી. તમારા બીજા જ ભાઈને તમે મુસ્લિમ હોવાના કારણે આપણે એને ભારતીય સિટીઝન નથી માનતા, માત્ર દલિત હોવાના કારણે ભારતીય નાગરિક નથી માનતા. આ બધી બાબતો કોણ તોડશે? કવિઓ તમારા પર આ બધી જવાબદારી છે.
ગઝલકારો નવી પેઢીના ગઝલકારો તમારા પર જવાબદારી છે. આ પ્રોગ્રેસિવ બાબતો તમે જ્યારે લાવશો ત્યારે ગઝલકારની ઇજ્જત બનશે. આજે ગઝલકારને માત્ર વિદૂષક માનવામાં આવે છે. ગઝલકારે આજના સંજોગોમાં કવિનું સ્ટેટસ, કવિની ઇમેજને બહુ જ બગાડી નાખી છે. બહુ જ ફ્રેન્કલી, બહુ મોટા મોટા માણસો મારી સામે બેઠા હું જાણું છું, અનેક ગઝલો મેં વાંચી છે, અદભુત ગઝલો મેં વાંચી છે, એ બધાને સલામ સાથે કહું છું. હવે પછી જે લખાઈ રહ્યું છે, જે હું મેગેઝિન્સમાં વાંચું છું, જે હું બ્લોગ્સમાં વાંચું છું, સાહેબે કહ્યું એમ ગુજરીશમાં માત્ર ટર્મિનોલોજીથી કવિતા નથી બનતી હોતી. અત્યારે .com ને વાંસળી ને કીબોર્ડ ને આવા પ્રકારના શબ્દો લેવામાં નથી કે કવિતા નથી બનતી. જો મારે એ જ 15મી સદીના માણસે લખેલી કવિતાઓ, 18મી સદીના નરસિંહને લખેલી કવિતાઓને, એ બાબતોને જો મારે એ કહેવાની હોય, તેમાં કશું પ્રોગ્રેસિવિઝમ આવવાનું નથી. આઈ હોપ તારી વાત તો બધી એકદમ પોઈન્ટેડ છે કે સ્વરૂપનો કોઈ મહિમા નથી, જે સિદ્ધ કરવાનું છે એ તો તમારું અનુભૂતિનું વિશ્વ છે. તમારી જે અનુભૂતિ હતી એ અત્યાર સુધી કવિતા સુધી પહોંચી જ નહોતી, કારણ કે દલિત કવિઓ આવ્યા જ નહોતા. આ સાવ એટલે લોક સાહિત્યમાં હશે, પણ જે આપણી પ્રશિષ્ટ જેને ગુજરાતી કવિતા કહીએ એમાં આવા કવિઓ આવ્યા નહોતા. પણ તમે જો આવ્યા અને તમારા કારણે જે પ્રકારે ગુજરાતી કવિતામાં એક જુદો સૂર આવ્યો, જેમ સ્ત્રીની સંવેદના મનીષા જોશી અને પન્ના નાયકમાં આવે, એમ તમારામાં પણ કેટલાક કવિઓ એવા સરસાય કે જેમણે બહુ સુંદર કામ. મને એમ લાગે છે કે તમે એક કવિતા વાંચો તો બહુ મજા પડે. અનફોર્ચ્યુનેટલી મને ક્યારેય મારી કવિતા યાદ રહેતી નથી, કારણ કે હું છંદસ લખું છું. પણ હું એક વાત કહેવાની મને રહી ગઈ, મારે જે કહેવાનું છે. મારા એક મિત્રની કવિતા મને હું વારંવાર કોટ કરું છું, એ કવિતા કહું. હું એટલા માટે કવિતા કહેવા માંગુ છું કે ઘણી બધી વાર આપણે પદાવલીઓમાં, લાલિત્યમાં, શબ્દોના લાલિત્યમાં સરી પડીએ છીએ. ક્યારેક એવું પણ માનીએ છીએ કે ગાળ, હું ઘણી વાર કહું છું કે દલિત સાહિત્યમાં ગાળ એક ઘરેણું, એક અલંકાર બનીને આવતો હોય છે. અમારા એક મિત્ર કવિ સાહિલ પરમાર, એમણે એક પહેલી વાર ગાળનો ઉપયોગ લખ્યો, પણ ગાળને જસ્ટિફાય કરવી પડતી હોય છે. કવિને સંપૂર્ણ અધિકાર હોય છે, ચાંદાને ચોરસ પણ બનાવી શકે, પણ એને જસ્ટિફાય કરવાનું હોય છે કવિતામાં, જે અહીંયા ગાળને કવિએ જસ્ટિફાય કરી છે. કવિતા આમ ચાલે છે કે ગામમાં, હું એનું થોડુંક પેરાફ્રેઝિંગ કરું, કે ગામમાં જ્યારે ઢોર મરે ત્યારે ઘી દૂધ બધું એ ગામનો ખેતર, એનો ઢોરનો માલિક ખાય, અને જ્યારે ઢોર સાવ રોગગ્રસ્ત થાય અથવા તો વૃદ્ધ થાય અથવા કશાકામ ન હોય ત્યારે મરી જાય, ત્યારે પેલા હરિજન વાસમાં જઈને એને ઘે એ ચાલ અને તાણી જા અને ખેંચી જા અને ઢસડી જા, અમારા ત્યાં ગંદકી પડેલી છે. આ થીમને લઈને અમારા એક સાહિલ પરમાર નામના કવિએ કવિતા લખી. એણે ગાળથી શરૂઆત કરી, જી પોણી લ્યા ખાવ તમે, જી એટલે ઘી, જી પોણી લ્યા ખાવ તમે, ચૂહી ચૂહી ખોખલું કરે અમને આપી ખેંચવા માટે, જાઉં સુધી ના નહીં આવવાના ખેંચવા માટે. એ જે ગાળ છે, બહેનો બેઠી છે મને માફ કરે, પણ મારા માટે અનિવાર્ય છે આ કહેવું, જ્યારે તમારું શોષણ તમામ રીતે થતું હોય, તમારા ઇમેજને એટલું બગાડી નાખવામાં આવ્યું આ ગંદકીના કારણે, તમારી ગંદકી દલિતો ઊંચકે, તમારી શેરીઓ વાળે, તમારા ઢાંઢા ઢોરને ઊંચકે, તમારી ગંદકી સાફ કરી, છતાં પણ તમે પાછા એની અસ્પૃશ્ય માનો એટલા માટે કે પેલો સફાઈ કામદાર તમારા વતી સફાઈ કરે. તમે સંડાસમાં જાઓ, તમે તમારી બોટમ ધોવો, પણ પેલો સંડાસ ન ધોવો, ત્યારે પેલો માણસ સંડાસ સાફ કરવા આવે એને તમે એમ માનો કે આ માણસ અસ્પૃશ્ય છે, એટલા માટે કે તમારી સફાઈ કરે છે. આ જે સફાઈ અભિયાન ચાલ્યું છે, ત્યારે મારે ખાસ એ કહેવાનું મન થાય છે કે દલિત સાહિત્યમાં સાહેબે કહ્યું પ્રેમ, આક્રોશ જરૂર આવશે, આક્રોશ જરૂર આવશે, આક્રોશ એવો આવશે તમે સહી નહીં શકો, તમે વેઠી નહીં શકો, એટલા માટે કે અસહ્ય પ્રકારના જુલ્મો થઈ રહ્યા છે, અસહ્ય પ્રકારનું શોષણ થઈ રહ્યું છે. બેન દીકરી પર બળાત્કારો એ કોઈ સીમા નથી. યજ્ઞેશ, હવે તને જ સોંપ્યું, કારણ કે એ ભાવાવેશમાં આવી ગયેલો છે અને કવિ છે એટલે આવે એ બહુ સ્વાભાવિક પણ છે. એટલે આ એક વિદ્રોહીનું જ વલણ છે એમ લાગતું, કારણ કે માણસના ઉપર કેટલા અત્યાચાર થયા હશે ત્યારે એની આંખમાં જાહેરમાં આંસુ આવવા, જાહેરમાં એને ડૂંગો ભરાય. યજ્ઞેશ,
હું તો સાવ જુદા પ્રકારની અછાદસ કવિતા લખતી હતી. તો ચંદ્રકાંત ટોપીવાળાથી મારીને બધાનો અમારા લોકોનો એક એવો અમારા હાથમાં જંગો છે કે જેને છંદ ના આવડતા હોય એને અછાદસ લખવાનો અધિકાર નથી. સારું શું માનું? મારું એમ માનવું છે કે જે છંદમાંથી જે એક આલોક ઊભો થાય છે, એક પરિવેશ ઊભો થાય છે, એ બાયગો નેરાનો છે. આજે મંદાક્રાંતા હું જ્યારે વાંચું છું એના પ્રોપર આરો અવરોમાં, ત્યારે મારી પાસે એક બાયગો નેરા, એક જગત જે જતું રહ્યું છે એ મારી સામે આવે છે. એ જગતમાં હું જીવ્યો નથી. મેં કાંતની કવિતા પછીના એ જગત અમારા વખતે જ જતું રહ્યું હતું. એ છાંદસ જગત અમારા વખતે જ જતું રહ્યું હતું. તો પછી એને મારે લઈ આવીને કામ શું છે? અમારે આધુનિક વાત કોઈ લઈ આવી હોય તો હું બંદાક્રાંતા, મને એની અંદર એ કુંવારી ધરતી નથી લાગતી, એ બોટાયેલી છે. અનેક મંદાક્રાંતા હોય એ મારા મંદાક્રાંતાને બોટેલો છે. તો એ રીતે મારે એ છંદ પાસે જવું. અને છંદને તમે પ્રિસ્ક્રાઇબ કરનારા તમે કોણ? તમે નાઝીઓથી કમ નથી. કવિતા ડિસ્ક્રિપ્શન છે, પ્રિસ્ક્રિપ્શન નથી. આમ કરો, આમ ના કરો, આ પ્રકારના પ્રશ્નો ચિત્રકળામાં પૂછાયા નથી. જેક્સન પોલોકે જ્યારે રંગના છાંટા ઉડાડ્યા દિવાલ ઉપર, જ્યારે કેનવાસ પાથરીને એના ઉપર સ્કૂટર ચલાવીને રંગના લપેડાઓ કર્યા, ત્યારે કીધું નથી કે તમે ક્લાસિકલની લાઈન શીખ્યા આવો લિયોનાર્દોની. તો આ પ્રકારે તમને અધિકાર નથી કે છંદ તમે શીખીને આવો ને પછી ફગાવો. તમે શું કામ ફગાવ્યા? મને માફ કરે ચંદ્રકાંતભાઈ, પણ ચંદ્રકાંતભાઈનું એ બહુ સુંદર ત્યાં અલંગનું જે કાવ્ય છે એ મને એમ લાગે કે અચ્છા અંદાજમાં હોત તો એ કેવું અદભુત હોત. મારો પ્રશ્ન આટલો છે કે આપણે કલા લઈએ, નૃત્ય કલા કેટલો સમય એની સમસ્યામાં જાય છે ત્યારે એ અરંગેતરણ થાય છે. સિદ્ધિ કોઈ છોકરીને કે કોઈ યુવાનને તમે સ્ટેજ પર મૂકી દો અને એ હાથ પગને ગમે તેમ હલાવે એને આપણે નૃત્ય નથી કહેતા. પરંપરા જે છે એ પરંપરાનો લય ભાષા સાથે સંકળાયેલો છે. એની 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 એનું જે એની જે વારસો છે એનાથી તમે પરિચિત થવું જોઈએ. જે અછાંદસ લખે છે એ છાંદસની ભૂમિકાના સંદર્ભમાં એની પાસે એક લયનો, એક શબ્દના પરિચયનું એક ચોક્કસ પરિમાણ આવે છે, જે પરિમાણથી એ એની સમજૂતા મેળવે છે. એટલે મારો સંદર્ભ એ છે કે એ પ્રિસ્ક્રિપ્શન નથી, એ એક જવાબદારી છે. કોઈ પણ લેખક કે કોઈ પણ કવિ એક એની વારસાને મેળવ્યા વગર આગળ જઈ શકે છે. આ બહુ સીધી વાત છે. ઘરમાં બેઠા બેઠા તમે કાંતો એ આખી વાત બની શકે એમ છે. તમારી પાસે તાલીમનો પૂરો અનુભવ હોવો જોઈએ, તાલીમ હોવી જોઈએ. આપણા સંસ્કૃત આચાર્યોએ પણ કહ્યું છે કે નિપુણતા, વોટ ઇઝ નિપુણતા? જે જે સ્કૂલ ઓફ આર્ટ્સથી માંડીને આ બધી કલાઓનો સંદર્ભ જે છે એ શેની માટે છે? શા માટે જાય છે એનેટોમી શીખવા માટે? એ એનેટોમી શીખ્યા વગર શા માટે તે પેઇન્ટિંગ સીધું નથી કરતા? બાકી વાત થતી જુદી છે. મેં પ્રિસ્ક્રિપ્શન ક્યારે આપ્યું નથી, મેં માત્ર એનો એક સંદર્ભ આપ્યો છે કે જો તમે આ છાંદસની ભૂમિકા જાણતા ન હો તો આ છાંદસ એ પહેલાં સિદ્ધિ કોઈને સ્ટેજ પર મૂકી દીધી હોય વ્યક્તિને, અને જે હાથ પગના ઉછાળા કરતી હોય એવા ઉછાળા કરે છે. અને કાન જો કાનથી કવિતાથી ટેવાયેલો હોય તો અછાંદસની કેટલીક બધી કચાશો એ તાત્કાલિક કાન ઝીલી લે. એક બીજી વાત, યજ્ઞેશભાઈને હું પૂછું છું કે જો એમની પાસે છંદની તાલીમ હોત તો આટલા લાંબા લાંબા દીર્ઘ કાવ્યો અર્ધના કેટલાક ભરેલા ભૂસા સાથેના એને તૈયાર કર્યા હોત? આટલા લાંબા કાવ્ય આજે દીપિકાવે માત્ર તમે કહું સમજ
લાંબા સારું નહીં કે તમારે બહુ ચોખ્ખી વાત છે લોંગ પોએમ લોંગ પોએમ શક્ય જ નથી કારણ કે તમે જે ક્ષણે તમારી જતી રહે છે ભાઈ તમારે અંદર ભૂસા ભરવા પડે છે અને એમાં ઘણા ભૂસા એમને પણ ભર્યા પણ આ સુધી જે થયું છે એવું જ કરવું એવું કોણે કહ્યું આ સુધી જે થતું આવ્યું છે એવું કરવું એવું કોણે કહ્યું એટલે કન્ટેન્ટમાં પણ અને ફોર્મમાં પણ આપણે વિદ્રોહ કરવો જ પડે શું કામ લાંબુ કાવ્ય નહીં ના ના એટલે આમાં શું છે નહીં આમાં શું છે કે બહુ જુદી રીતે પણ નીરવભાઈ આમાં શું છે કે બહુ જુદી રીતે પણ ચંદ્રકાંતભાઈ પારંપરિક શાસ્ત્રીય હોવા છતાં પણ ક્યાંક અત્યારે જે કવિતા પરફોર્મિંગ આર્ટ બની ગઈ છે એની તરફેણ કરી રહ્યા એવું લાગે છે લાંબા કાવ્ય કેમ ન હોય સાંભળવાની કેળવણી કેમ ન હોય બેસીને વાંચવાની કેળવણી કેમ ન હોય કેમ કે આપણે હવે એપ સૌ SMS માં પણ જતા રહ્યા છીએ ને કવિતામાં એટલે ટેકનિકને આપણે કેવી રીતે ઉપયોગમાં લઈએ છીએ એ કવિતાની પણ આપણે કરી નાખી છે એટલે મને લાગે છે કે કવિતા વાંચવાની કેળવણીની પણ જરૂર છે કવિતા સાંભળવાની કેળવણીની પણ જરૂર છે કારણ કે આખરે આપણને કવિતાની જરૂર છે આ કે તે લાંબી કે ટૂંકી ગજ લઈને કાતલ લઈને કવિતા ન કરાય તમે જ કહો છો પાછા અમને કહો છો સર બેન ખરી વાત તો એ છે કે મેં દીર્ઘ કવિતા ન થાય નથી કહું મેં નથી કહું કે દીર્ઘ કવિતા ન થાય દીર્ઘ કવિતા કરો છો ત્યારે દીર્ઘ કવિતા માટે બહુ મોટી એક સામે તમારે એની માટે એક તાલીમ ઊભી કરવી પડે છે એમની દીર્ઘ કવિતા નથી નથી એટલે મારું કહેવાનું એમ છે કે ચંદ્રકાંતભાઈને જો એમાં ભૂસું લાગતું હોય તો એ બેશક ભૂસું હશે સવાલ એ છે સવાલ એ છે કે એના જે આંતરિક અંકોડા મંકોડાઓ છે એ ઉકેલાતા હોવા જોઈએ ઉકેલાય તો એ મારા માટે એ જરૂરી છે કારણ કે ચંદ્રકાંતભાઈએ મારી એક કવિતા માટે કીધું કે આટલી ચા પાટલી ચાર લાઈન રાખો કવિતા થાય છે બાકી આટલી 150 લાઈનો કાઢી નાખો હવે એટલી બધી મારામાં શક્તિ નથી કાઢી નાખવાની લાઈન એટલે મારી પાસે ડિઝાઇન છે હું જ્યારે કવિતા લખું છું ત્યારે મેં નક્કી નથી કર્યું અને બધાની જાણકારી માટે મેં એક આવો આખો સંગ્રહ એવો આપ્યો છે કે જેમાં 2 લીટીથી 6 લીટીથી વધારે લાંબી કવિતાઓ નથી એ બહુ જ નાની કવિતાઓનો આખો સંગ્રહ છે એટલે હું લખું છું ત્યારે મારે લાંબી લખવી કે ટૂંકી લખવી એવું નથી લઈ લખી લઈને બેસતો જેમ ગઝલ લખવી છે કે ગીત લખવી છે એવું ફોર્મ લઈને એ ફોર્મ લઈને નથી બેસતો એ કન્ટેન્ટ છે એ મને દોરે છે કે આ બાજુ લઈ જા એના કેટલાક સંદર્ભો છે એમ કહે છે કે મને અંદર લઈ આવો કિશોરી આમોન કરે એક રાગ ગાયો ત્યારે એક સુર છે એક સ્વર છે એ રાગની બહારનો હતો આવવાની અંદર શક્યતા નહોતી કોમળ ગાંધાર કે જે કાંઈ હોય કિશોરી આમોન કરે એમ કે છે કે સ્વર મારી પાસે ખૂણામાં બેઠો બેઠો મને આજીજી કરતો રહ્યો કે મને આ રાગમાં લઈ લો અરે પ્લીઝ આ રાગમાં લઈ લો તો એ શાસ્ત્રીય ગાયિકા પણ જે એમાં વર્જ્ય સ્વરને એમાં લઈ આવતી હોય તો મને બધો જ અધિકાર છે મને જે કંઈ લખવું હોય આ પ્રકારે આખો સતત ગંધાતો હોય તો કેમ આધો જ છે એવી જે કવિતા તમે જે કહી એ કવિતા બની છે એમ માની ચાલે પણ એવું ઘણું બધું બનતું હોય છે કે લાંબે તમે ઘણી બધી લાંબી કવિતા અત્યારે જોશો કે જેનું કઈ અર્થ જ નથી કારણ કે ઘણી બધી કવિતાઓમાં સુલભતા હોવાને કારણે કારણ કે કલા એ સીધું પરિણામ નથી કલા એ રૂપાંતર છે અને જ્યાં જ્યાં રૂપાંતર આવતું હશે ત્યાં ત્યાં તમારે રેઝિસ્ટન્સ મેળવવો જ પડશે આ રેઝિસ્ટન્સ વગર જ્યારે આપણે આગળ જઈએ છીએ અને મને લાગે છે કે આપણે લય ઉપર આટલો બધો ભાર મૂક્યો છે એ વાત સારી છે પણ આપણા પ્રાચીન કાવ્ય શાસ્ત્રજ્ઞોએ પણ જે બીજા તમને વ્યંજના હોવી જોઈએ તેની અંદર ઉપમા અલંકાર હોવા જોઈએ તેની અંદર વક્રોક્તિ હોવી જોઈએ તેમાં આ હોવું જોઈએ તે હોવું જોઈએ બધી જ માપદંડ ઉપર અછાંદસ કવિતા ખરી ઉતરતી હોઈ શકે છે બીજું એ છે કે તમે જે લયની વાત કરો છો તો કવિતા એક લય તરીકે એ અછંદના જે ટાઈમ અને સ્પેસના સંદર્ભમાં તમે મ્યુઝિકને સમજી શકો એ કોષ છે એક નોટ છે કોષ છે એક નોટ છે એ સંદર્ભમાં જો આપણે સંગીતને
આપણે ગઝલના ફોર્મની અંદર કે છંદમાં જે પ્રકારે ઉચ્ચારણ થતું હોય એ મ્યુઝિક છે, તો પોએટ્રી એઝ અ સ્પીચ એ પણ એવો જ એક સામો મોટો એક વિચાર છે કે આપણે બોલચાલમાં જે કંઈ ભાષા વાપરીએ છીએ, આપણે અનેક ગણિતી ભાવભંગીઓના વાક્યો વાપરીએ છીએ કે જે આપણે ખબર પણ નથી હોતી કે આપણા કોઈ પણ છાપાના વાક્યો હોય છે એ છેથી પૂરા થાય છે, હતાથી પૂરા. મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. તો એ જે લિખિત ભાષા છે એ લિખિત ભાષા કેટલી બધી છેમાં રૂપ થઈ ગઈ કે આપણે બોલીએ છીએ ત્યારે અનેક પ્રકારના વાક્યો વાપરીએ છીએ. મારી વાત પૂરી કરવા દો. હું એમ કહું છું કે આપણે જે પ્રકારના અનેક પ્રકારના વાક્યો વાપરીએ છીએ એ વાક્યોને વાપરવાની ક્ષમતા ત્યારે જ આવે કે જ્યારે એ ગઝલના દાયરામાંથી બહાર નીકળે, એ ભાષાને એક નવું રૂપ મળે, બોલચાલની સાથે આવે, એ લોકો સાથે રજોટાય. એમની જે ભંગી ભણતીની વાત કરી, આખું અલંકાર શાસ્ત્ર આપણું કહે છે કે ભંગી ભણતી બરાબર છે, પણ ભંગી ભણતી ક્યારે? જેમ કે સંસ્કૃત કાવ્યશાસ્ત્રે બહુ સ્પષ્ટ રીતે બે સીમારેખા આપી છે. જે આપણે વ્યવહારમાં જે ભાષાની શક્તિઓનો ઉપયોગ કરીએ છીએ અને એમાં જે વ્યંજનાનો ઉપયોગ કરીએ છીએ, તે વ્યંજના એટલે કે થર્ડ લેયર ઓફ ધ મીનિંગ, તે એ વ્યવહારમાં છાપામાં બધે જ તમે જોશો કે ગુજરાત સમાચારના કે જન્મભૂમિના જે હેડલાઇન્સમાં આવતા હોય છે, જેમાં એમાં કંઠાસ્થી માંડીને સંગાથ ચાલતો હોય છે, એમાં એ જોઈ શકાય છે. એ વ્યંજના છે. પણ કવિતામાં જ્યારે વ્યંજના વપરાય છે એને માટે જુદો શબ્દ વાપર્યો છે, તે ધ્વનિ શબ્દ વાપર્યો છે અને ધ્વનિનો અર્થ વિશેષ થાય છે. વ્યંજના તો વ્યવહારમાં વાપરીએ છીએ, પણ એ વ્યંજનાને કવિતામાં એવી રીતે ગોઠવવાની છે તમારે કે જેથી ધ્વનિ બને. આજે સજેસ્ટિવ મિનિંગ જે છે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે તમે જો એક બાજુ ભંગી ભણતીને બીજા સમાચારના અને આ બધાના અને વ્યવહારમાં બોલાતી ભાષાના જે સેટા અને વ્યંગો એને જો આની સાથે તોડવા માંગશો તો આખી વાત થશે જુદી બની ગઈ. કદાચ મારી વાત વિદ્યુત સમજાય છે. મારે કહેવું હતું કે છાપામાં જે પ્રકારની વાક્ય રચનાઓ આવે છે એ બહુ સ્ટાઇલાઇઝ છે, બહુ જ મોનોટોનસ છે એનો. પણ એ બાકી જે વ્યવહાર જગતમાં જે આશા આખા ભાષાના સમુદ્રમાં અનેક પ્રકારના વાક્યો આપણી સામે તરી રહ્યા છે, એ વાક્યોની અંદર આવવામાં બીજા ફોર્મ છે, એમાં નડતરરૂપ છે, અછાંદસની અંદર એ સહેલાઈથી આવી શકે છે. મને લાગે છે કે જે મારે મારી ઈચ્છા હતી કે આ તોફાની બેઠક થાય અને એ તોફાની બેઠક થઈ, એટલા માટે કે ઉહાપો ન થાય ત્યાં સુધી વાત થવાની નથી સાચી. એટલે યજ્ઞેશ જે માને છે એ યજ્ઞેશ માને, સ્વરૂપદેવ માને છે સ્વરૂપદેવ માને, નીરવ માને છે નીરવ માને, અને ચંદ્રકાંત ટોપીવાળા માને છે એ પણ એ પોતે જ માને, અને હું માનું છું એ તો કોણ માને. એટલે હવે આપણે પ્રેક્ષકોને પૂછીએ કે તમને કોઈ પ્રશ્ન છે ખરો? જો ભૂખ ના લાગી હોય તો પૂછજો. ઓડિયન્સ એ ફોર્મને મહત્વ નથી આપતા, તો હાઇકુ જે જાપાનીઝ ફોર્મ છે આપણે વચમાં સાહિત્યમાં આવ્યું હતું અને થોડું ઘણું લખાયું હતું, સારું એવું લખાયું હતું 5-7-5 લીટીમાં, અને પછી સાહિત્યકારો એને લગભગ આમ ફગાવી દીધું છે, અત્યારે ક્યાંય દેખાતું જ નથી. તો આપણે જે વાઇબ્રન્ટનેસની જરૂર છે સાહિત્યમાં, જેમ માનીએ છીએ કે ફોર્મને નવું ફોર્મ આવું છે, તો આપણે હાઇકુ જેવું ફગાવી દીધું છે, તો વૈશ્વિક સાહિત્યમાં આપણે કવિતા રીતે જોઈએ તો બીજા ઘણા એવા ફોર્મ છે, તો આપણે અપનાવતા કેમ નથી હાઇકુ અત્યારે ફગાવી દીધું? હાઇકુ નહીં, માત્ર સોનેટને પણ આપણે ફગાવતા હોય, એ પણ પરદેશથી જ આવેલો પ્રકાર છે. એટલે જે ખપ લાગે આપણી અભિવ્યક્તિ માટે એ સ્વરૂપ આપણને ખપનું, નવું સ્વરૂપ પણ ઊભું કરી શકાય. દાખલા તરીકે કાંતે ખંડકાવ્યનું તદ્દન જુદા પ્રકારનું સ્વરૂપ ઊભું કરે. એટલે સ્વરૂપનો સવાલ નથી, સવાલ તમારી અનુભૂતિ છે એની સચ્ચાઈનો છે, અને એ સચ્ચાઈ કઈ રીતે વ્યક્ત થશે. કેટલીક એવી પ્રકારની અનુભૂતિ હોય છે કે જે ગઝલમાં જ વ્યક્ત થઈ શકે, જે ગીતમાં જ વ્યક્ત થઈ શકે, જે અછાંદસમાં જ વ્યક્ત થઈ શકે, જે સોનેટ છે બીજા કશામાં ઢાળી જ ના શકાય. આ અનુભવ જેને છે એને ખબર છે કે હું નક્કી નથી કરતો, નક્કી તો અનુભૂતિ કરાવડાવે છે મને. અને એટલે મનોજ ખંડેરિયા કહે છે કે એ મને વ્યક્ત કર, મને વ્યક્ત કર કાં તને તોડું ફોડું, મને વ્યક્ત કર કાં તને તોડું ફોડું, મને કોક અંદરથી આપે છે જાસો, અંદરથી જાસા ચિઠ્ઠી આવતી હોય છે કે તું મને નહીં ગયે, તું મને નહીં વ્યક્ત કરતો, હું તને તોડી ફોડી નાખીશ. અને રોબર્ટ ફ્રોસ્ટ પણ યંગ પોઈન્ટ આ જ શીખવાડે છે
કે તને જ્યારે થાય તારા ચિત્તનો હોવો થઈ જાય કે તને થાય કે હું આ નહીં વ્યક્ત કરું તો નહીં ચાલે ત્યારે કવિતા લખતી. એટલે ફોર્મ ફોર્મનો બહુ મહિમા નથી દોસ્ત, જે મહિમા છે એ તો અભિવ્યક્તિનો છે. મારે એક પૂછવું છે સાહેબ, કે અનુભૂતિ થાય અને અભિવ્યક્ત કરીએ એ પછી જે ફોર્મમાં આવે એ આપણે વાંચીએ કે સમજીએ છીએ, પણ આ દલિત સાહિત્ય અને શિષ્ટ સાહિત્ય એવા બે ભાગ શાને માટે છે? દલિત સમાજમાંથી આવેલા લોકો દલિત કાવ્ય લખે કે ગઝલ લખે એટલે દલિત સાહિત્ય છે કે દલિત સમાજનું પ્રતિબિંબ છે? હવે આ બહુ સરસ થાય છે ખરેખર, એ તો પ્રશ્ન બહુ માર્મિક છે. તમે માઇક થોડુંક નજીક રાખજો જેથી લોકો થી અવાજ આવે. કે ના આમાં શું છે કે તમને જે પ્રશ્ન થયો કે સુંદરને પણ દલિત કાવ્યો લખ્યા છે, બામણા ગામણી ભંગડી રે કે ભંગડી રે વગેરે વગેરે ઘણા કાવ્યો છે. હવે દલિત ની વેદના એ કોઈ સુવર્ણ સવર્ણ કવિ અથવા અદલિત કવિ જ્યારે વ્યક્ત કરે ત્યારે એ એક ઘટના છે. અને નીરવ પટેલ કે બીજા કોઈ જે દલિત કવિ છે એ જ્યારે વ્યક્ત કરે ત્યારે બે વસ્તુમાં બહુ મોટો ફરક છે. એ ફરક આ છે, જેનું આ અંગ્રેજી બે શબ્દો વાપરું તો ચાલે, કે જેને ઇન લુકર એક્સપિરિયન્સ અને ઓન લુકર એક્સપિરિયન્સ, તમે તમને જે અનુભવ થાય છે એ અનુભવ તમારો પોતાનો છે, ટોટલ તમારો પોતાનો છે, એ જ્યારે વ્યક્ત કરવામાં આવે ત્યારે એ એક જુદી ઘટના બને છે. અને તમે બહારથી જોઈને એની વેદનાને જોઈને તમે વાત કરો છો ત્યારે જુદી ઘટના બને છે. એટલે આજે જે માત્ર દલિત નહીં, નારીવાદી, દલિતવાદી, અશ્વેત કે આફ્રિકન રાઇટર્સ જે બધા આવ્યા છે એ લોકોની ઘટના, લેસ્બિયન કે જે ગે સાહિત્ય, સજાતીય કે પછી વિજાતીય સાહિત્ય, વિકલાંગોનું સાહિત્ય, આ બધા જે જેને આપણે ઉપેક્ષિત કહીએ છીએ, અંગ્રેજીમાં એના માટે સબાલ્ટર્ન શબ્દ છે અત્યારે ટેકનિકલી, કે જે ઉપેક્ષિતો જે છે એ ઉપેક્ષિતો નારી શબ્દ જેને કહેવાય ને કે માનવ જાતિનો અડધો ભાગ જે સ્ત્રીએ રોક્યો છે એને અત્યાર સુધી પિતૃસત્તા સત્તા હેઠળ આપણે આપી રાખ્યો છે. તો આ જે અધસ્ત છે, જે હાંસિયા પર હતા, જે હાંસિયા પર હતા ને જેને કોઈ પોતાનો અવાજનો અધિકાર નહોતો, એમણે પોતાનો અધિકાર ધીમે 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 મેળવવા માંડ્યો છે. એટલે જ્યારે પિતૃસત્તા એમાં પુરુષ સ્ત્રીની વેદનાને સમજીને પ્રગટ કરે એ, અને સ્ત્રી પોતે પોતાની વેદનાને પ્રગટ કરે તે, આ બે વસ્તુ તદ્દન જુદી છે. ધ અધર્સ પેઇન ઇઝ અ ફોરેન લેંગ્વેજ, બીજાની વેદના એ આપણી વેદના નથી. એટલે સવર્ણો જ્યારે દલિતો વિશે વાત કરતા હોય ત્યારે એ જે એંગલથી વાત આવે એમાં જે ડેપ્થ હોઈ શકે એના કરતાં બહુ જુદો પ્રકાર, અને એ ડેપ્થનો પ્રકાર એ જ્યારે દલિતો વાત કરતા હોય ત્યારે હોય શકે. સરળ એટલી છે નીરવભાઈ, તમે જવાબ આપો. લિટરેચરની શરત આટલી છે, વિદ્રોહ સાહિત્ય એટલે શું? વિદ્રોહ આ એ એ એ એ પ્રોપેગન્ડા ના હોય, મહત્વની વાત આટલી છે, વિદ્રોહનું સાહિત્ય હોય, વિદ્રોહ સાહિત્ય રચાવું છું, વિદ્રોહ પોતે સાહિત્ય બની ને આવેલું કે અર્થ નથી, હું માત્ર ઉદ્ગારો કરું કે ઉદ્ગાર એક સ્લોગન થાય, સ્લોગન સ્લોગન નો કોઈ અર્થ થતો નથી. વંદે માતરમ, વંદે માતરમ એ જયારે પેલા સ્વાતંત્ર્ય વખતે આપણે કરતા હતા એ સૂત્રો નું અત્યારે કોઈ જાજુ મૂલ્ય થયું નથી. એટલે સૂત્રો જે છે, સ્લોગન્સ છે, એ સ્લોગન ને બનવા દે, મહત્વની વાત આવી. એટલે દલિતમાં અને આ બધી જે નવી જે આપણી અત્યારે આજે વિદ્રોહ જે છે એ વિદ્રોહ ખરેખર તો વિદ્રોહની વાત ત્યાંથી શરૂ થવી જોઈએ કે આજે કેટલી બધી ફ્રન્ટ ઉપર જેને આપણે અધસ કહીએ છીએ, અન્યો કહીએ છીએ, એ બધાના વિદ્રોહો છે. અને એ વિદ્રોહો પહેલી વાર જગતની ભાષાઓમાં પહેલી વાર આ ઉપેક્ષિતો પહેલી વાર આવ્યા છે. આધુનિકોએ જ્યારે વિદ્રોહ કર્યો ત્યારે મેં એને માધ્યમ વિદ્રોહ કહ્યો હતો, આજે હું એને ડિક્લેર કરું છું કે એ હવે આ ઉપેક્ષા વિદ્રોહ છે, ઉપેક્ષાને કારણે આવેલું. એક એડિશન કરવા ચાહું આપના પ્રશ્નના સંદર્ભમાં, મોટે ભાગે આવી ગેરસમજ પ્રવર્તી હોય છે કે જે પણ ઉપેક્ષિતો, કલંકિતો, શોષિતો એ લોકો જ પોતાની વાત કરે એવી ગેરસમજ પ્રવર્તિ હોય છે. ફોર એક્ઝામ્પલ, બ્લેક લિટરેચર માત્ર બ્લેક જ લખે, અથવા તો ફેમિનિસ્ટ લિટરેચર માત્ર સ્ત્રીઓ જ લખે,
અથવા તો દલિત સાહિત્ય માત્ર દલિત સમુદાયમાં જન્મેલા લોકો જ લખે આવી એક ગેરસમજ પ્રવર્તી હોય છે. હું એને દૂર કરવા માંગુ છું કે દલિત સાહિત્ય ક્યારેય દલિત સાહિત્યની શરૂઆતથી જ એવું માનતું નથી કે દલિત સાહિત્ય માત્ર દલિતો જ લખી શકે. દલિત સાહિત્યનો પહેલું સામયિક શરૂ થયું ત્યારે એના ચાર જે સંપાદકો હતા એમના બે સબર્ણો હતા. એમાં હું તમને કહું કે એક બ્રાહ્મણ હતા અને બીજા ઓબીસી બ્રાહ્મણ હતા. એથી આગળ આજે પ્રવીણ ગઢવી નામના માણસ જે દલિત કવિતા લખે છે એને તમામ દલિત સાહિત્યકારો દલિત સવાયા દલિત કવિ કહેતા હોય છે. એટલે કઈ કોમમાં જન્મવું એ મહત્વનું નથી, તમારી સેન્સિબિલિટી કેટલી છે એ સમસ્યાને તમે કેવી રીતે જુઓ છો, દલિતોના પક્ષે રહીને એને સિવિલ રાઇટ્સની મુવમેન્ટમાં તમારું શું યોગદાન તમે આપી શકો છો. માનો કે યજ્ઞેશમાં એક સુંદર કવિતા હમણાં લખી છે, સ્વરૂપભાઈ તો લખતા જ હોય છે, ઘણા બધા મિત્રો લખતા હોય છે, એ બધું દલિત સાહિત્યનું કોર્પસ અમે તો માનીએ છીએ. ઉમાશંકર જોશીએ લખેલી કવિતા, સુંદરમે લખેલી કવિતા કે હા મહાજન એ બધાને અમે તો દલિત સાહિત્યનું કોર્પસ જ માનીને ચાલીએ છીએ. સવાલ એ ઊભો થાય છે કે એમાં બહુ ઝીણી જે ભેદ રાખ્યા છે અને એ આઈડિયોલોજીકલ ભેદ રેખા છે. ક્યારેક એવું બન ક્યારેક એવું બનતું હોય છે જ્યારે જન્મી લેયર હા ફોર એક્ઝામ્પલ સાહેબે કહેલું છે એટલે એટલે ક્રીમી લેયર વાર્તા લખી છે, બહુ સરસ વાર્તા આખી બની છે કે જેમાં એક દલિત જે ઊંચી પાણી પર ગયો છે, ઊંચા હોદ્દા પર ગયો છે, એને એક ગેરલગ્ન પ્રસંગ આવે છે અને પછી એ કંકોત્રી વહેંચવા પોતાના દલિતોને ત્યાં જાય છે, પોતાના દલિત સ્વજનો ત્યાં, અને પછી જે એ પ્રકારની જે લાગણી અનુભવ છે હવે આ આખો જે અને એની ક્રીમી લેયર જે રીતે એમને આખી જે ઉભો કરે આ દલિત ચેતના માંથી જ ઉદ્ભવી શકે એવી એક ઉત્તમ પ્રકારની આ વાત જે કહું એટલે એમને જે કહું એક હતું કે દલિત દલિત લખે કે અદલિત લખે, દલિત દલિત સાહિત્ય બંને લખી શકે પણ એ બંને દલિત સાહિત્ય જે આવે છે એમાં અદલિત લખે છે દલિત લખે છે એમાં એ લોકોને આ લોકોનો મોટો ફેર થાય છે એમાં ચોક્કસ ગીતકારો છે મોટે ભાગે પુરુષો છે 90% અને છતાં સ્ત્રીને અનુભવ અભિવ્યક્તિને બહુ સારી રીતે રજૂ કરે. એની સામે આપણે એક સુંદર ઉદાહરણ આપું, સુંદર ઉદાહરણ. મેં જબ ભી અકેલી હોતી હું તું ચુપકે સે યાદ આતે હો જન્મે દલિત હોવા છતાં પણ એની સામે મેં કહ્યું પ્રવીણ ગઢવી કે સ્વરૂપ ધ્રુવ કે યજ્ઞેશ જો દલિત સાહિત્ય લખે તો એમને દલિત કવિ હોવાનું બહુ સન્માનીય બિરુદ મળી શકે દલિત સાહિત્યકારો તરફથી, દલિત સમાજ તરફથી પણ અને જનરલ સમાજ. થેન્ક યુ સો મચ. એક નાનો ઇન્ટરવેન્શન કરું આ જ મુદ્દે, કારણ કે આમાં છે ને તે લખનાર અને વાંચનાર અથવા તો સાંભળનાર એ બંને વચ્ચે એક સરસ રેપો હોય છે પણ એમાં ત્રીજો એક જે અભ્યાસ હોય જે વિદ્વદ વર્ગ છે જે વિવેચક છે એ આ બધા વાંધા અને પાણીમાંથી પરપોટા કાઢતા હોય છે. બાકી હું દલિત કવિતા લખું કે નીરોભાઈ લખે એ દલિત સમુદાય પોતાની રીતે ચોક્કસ સ્વીકારતા હોય છે પણ એક જુદા જુદા જે પેલા આ તો દલિત જન્મે નથી એ વિવેચકો કરતા હોય છે. નારીવાદી સાહિત્યનું પણ એવું થયું છે અથવા તો હમણાં જે આજે જે આપણી ચર્ચા થઈ રહી છે કે સંવેદન ફોર્મ અને પહોંચવું એટલે રીચિંગ આઉટ ટુ ધી ઓડિયન્સ અથવા તો રીડર એની વચ્ચે જ્યારે પેલો ત્રીજો જણ આવે છે એ ખરેખર પોતાનું અસ્તિત્વ સાબિત કરવા માટે મને લાગે છે કે પોતાની એક વેલિડિટી સાબિત કરવા માટે આપણા બંનેની વચ્ચે કંઈક પડદારૂપ તો અંતરપટ આ અધીઠ એ અધીઠ નથી દેખાય એવું અંતરપટ છે વિવેચકની. હું માત્ર છેલ્લો એક પ્રશ્ન તમારે કહું છું, એમને જે વાત કરી ને કે વિવેચકો કાઢે છે હું એમને એક દાખલો આપું છું. ગુજરાતીમાં બે શબ્દો છે, એક છે પ્રવાસી અને બીજો છે નિવાસી. નિરંજન ભગત જ્યારે મુંબઈ ગયા ત્યારે એક કવિતા લખતા ગયા, કઈ કવિતા લખી? ચલમન મુંબઈ નગરી જોવા ઉચ્ચ વિનાની મગરી. આ હી વોઝ એ વિઝિટર, હી વોઝ નોટ ધ ડિસાઈડર ઓફ બોમ્બે. તમે જો કે આ મુંબઈ તમે કોઈ શહેરમાં જાઓ છો, શહેરમાં ઉતરો છો, ફરો છો, મૂકો છો, તમે થોડા સાણો જુઓ છો પાછા, તમે જે ઇન્સાઇડર છે જે રહેનાર છે એની આખી ચેતના કરી છે, આખી વાત સમજાત નથી.
પણ ફકત ખાશે તો બે વાર સાહેબ બેઠી ખાતે ફરી વળી બધે મેળીઓ ઓરડામાં એ અલગ વાત થઈ તો કેમ એ ઇન્સાઇડર થઈ ગયો ઇન્સાઇડર થઈ ગયો તમે એક મિનિટ દલપત ચૌહાણ ની જે પેલી મલક વાર્તા છે એ મલક માં મરેલી ભેંસ ને જે રીતે ચીરવામાં આવી છે જે રીતે ના બોટાઓ જે ખાલ ખાલ આ કો એક્સપિરિયન્સ જે છે એ તો હું ક્યારે ચકે ની કહું છું કે અદલિત કોઈ દિવસ લાવી શકે નહીં આ કોઈ દિવસ આ અદલિત અદલિત વાર્તાકાર આ કોઈ દિવસ આ દલિત સાહિત્ય માટે કેમ કે સમાજ એ આખો એનો જે એની જે સ્થિતિ કરી મૂકી છે એને કારણે એ એટલો છેવાડાનો દલિત સાહિત્યકાર છે એટલે એને આ બધું કરી આપણે મારે એ જ વાત છે આપણે છેલ્લા બે પ્રશ્નો જ લઈ શકીએ એક અને એક પાછળ નીરવ પટેલ ને એક પ્રશ્ન કરવો છે વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુ નીરવભાઈ એન્ડ દલિત લિટરેચર એટલે મને એક પ્રશ્ન એવો થાય કે ખાલી હું એક વિદ્યાર્થી જેવો છું અને સમજું છું કે તમે જે વાત કરો છો કે મુખ્ય વાત અનુભૂતિની છે કે અનુભૂતિને આગળ કરવાની છે પણ જ્યારે કોઈ હરીશ મીનાશ્યુ લખે કે કોઈ રાજેન્દ્ર શુક્લ લખે તમે કદાચ એમને એવું કહી દો કે એ મિસ્ટિસિઝમ તરફ જાય છે અને કે કોઈ ચીરુ મોદી લખે કે કમલ ગોરા લખે આજના અછાંદસ તો ફક્ત એટલે જે બહિર્મુખ જેમની બહિર્મુખ તો ના કહીએ પણ જે આ જે અંતર્મુખ કવિતા તરફ જે લોકો જેમનું પ્રદાન છે તો એમને પોતાની વાત મૂકવાનો કોઈ અધિકાર જ નથી કે એમની કે એ આ પ્રકારની વાત કરવા માંગે તો એમને આપણે શું સાંભળવા જ નહીં એવું બહુ જ સુંદર સવાલ પૂછ્યો એકચ્યુઅલી મને ખરેખર આ સંદર્ભે જ કશું કહેવાનું હતું જ્યારે મેં એમ કહું કે ગુજરાતી સાહિત્ય ગાંધી યુગ પછી યુ ટર્ન લઈને પ્રાચીન મધ્યકાલીન યુગમાં પહોંચી ગયું છે ભાષા ભલે એની આજની કમ્પ્યુટર યુગની હોય પણ વૈચારિક રીતે એ 15મી સદી 18મી સદીનું સાહિત્ય છે આ બહુ મોટો આક્ષેપ હું જ્યારે કરું છું ત્યારે બહુ સભાનતાપૂર્વક હું એમ કહેવા માગું છું વિશ્વમાં દુનિયામાં જ્ઞાન વિજ્ઞાનના તમામ ક્ષેત્રોએ ભયંકર હરણફાળ પડી છે તમે પોતે સ્વીકારશો અનફોર્ચ્યુનેટલી આ જે જ્ઞાન વિજ્ઞાનનો સંચય છે એનું ટ્રાન્સફોર્મેશન પોએટ્રી કે ફિક્શનમાં થઈ શક્યું નથી આપણે ગઈકાલે સુધી આપણે જે ચાંદા કે સૂરજને જ્યોતિષશાસ્ત્રીની દ્રષ્ટિએ વિચારીએ છીએ એ ચાંદા સૂરજ આપણે ધમની શિરાઓ અને એનેટોમીની સાહેબે વાત કરી કે નવું મોડર્ન મેડિકલ નોલેજ સાયન્ટિફિક નોલેજ હ્યુમેનિટીઝનું નોલેજ સોશિયલ સાયન્સીસનું નોલેજ આ બધું આપણે અત્યારના સંજોગોમાં આમે જ કરીને કવિતા ગઝલ કે ભજન બધું ચોક્કસ લખી શકાય તમે જ્યારે ઇરેશનાલિઝમને ઇનડિરેક્ટલી સુપરસ્ટિશનને ઇનડિરેક્ટલી તમારા સો કોલ હિન્દુ ઇથોસને ઇનડિરેક્ટલી તમારા સો કોલ બેકવર્ડ ઇસ્લામિક ઇથોસને જ્યારે તમે ઇમ્બાઇબ કરો છો ત્યારે તમે જ્યારે એને મિસ્ટિક પોએટ્રીમાં માનો છો ત્યારે પ્રશ્નો શરૂ થાય છે અને મોટે ભાગે આ પ્રશ્નો ત્યારે ચોક્કસ મારે હમણાં ડાયાસ્પોરાની મિટિંગમાં પણ મારે આ કહેવાનું હતું કે ડાયાસ્પોરાના લેખકો હું તો ઈચ્છું કે એ લોકો ગ્લોબલ સિટીઝન હોય પણ અનફોર્ચ્યુનેટલી એ લોકો પોતાનું કલ્ચરલ ગાર્બેજ કલ્ચરલ બેગેજ લઈને ફરતા હોય છે મને ડાયાસ્પોરિક લિટરેચરના માણસોને અહીંયા રહીને કરતા માણસો વચ્ચે કોઈ ભેદ નથી લાગતો એમના માઇન્ડસેટ પ્યોર હિન્દુઇઝમવાળા હોય છે પ્યોર કોમ્યુનલ માઇન્ડેડ હોય છે પ્યોર કાસ્ટિસ્ટ માઇન્ડેડ હોય છે પ્યોર રિલિજિયસ માઇન્ડેડ લોકો હોય છે આ લોકો જ્યારે કવિતામાં પોતાની વાતોને ટ્રાન્સફર કરે છે ત્યારે એ જ કૃષ્ણની વાંસળી લઈને આવે છે એના કોઈ સાયન્ટિફિક કોઈ રેશનલ બાબતોને એ લોકો ધ્યાન નથી આપતા એટલે એના કારણે સમાજને આખા દેશ પાછળ જઈ રહ્યો છે માત્ર મોદી કે આનંદીબેનને આપણે દોષિત નહીં ઠરાવીએ આપણે બધાનું કામ એજ્યુકેશન કરવાનું છે હું એ જરૂર આપ સૌને કહેવા માંગુ છું ખાસ કરીને યુવાનોને મારી ખાસ અપીલ છે કે મહેરબાની કરીને કવિતા જેવું સબળ માધ્યમ આપની પાસે છે પ્લીઝ આ દેશની આ દેશના નાગરિકોને પ્રોગ્રેસિવ બનાવો સેક્યુલર બનાવો સમાનતાવાદી બનાવો ભાઈચારાવાદી બનાવો જો તમે આ પ્રકારના મિસ્ટિસિઝમમાં પડ્યા રહેશો જો આ પ્રકારના હિન્દુ ઇથોસમાં તમે પડ્યા રહેશો તો તમે વર્ણાશ્રમમાં માનવાના છો તમે તમારા પટેલિઝમમાં માનવાના છો તમારા બ્રાહ્મણિઝમમાં માનવાના છો તમારા ક્ષત્રિયઝમમાં માનવાના છો મેક એન ઇન્ડિયન સિટીઝન આઈ વુડ અપીલ ટુ યુ અંતિમ પ્રશ્ન ધીરુભાઈ તમારી વાત છે ને બહુ કારણ કે
અત્યારે સૌથી પ્રવર્તમાન વિચારધારા એ આપણી જે બજારવાદ છે એમાં એવું થાય છે કે તમે જ્યારે વિદ્રોહ કરવાનું મન થાય ત્યારે તમે શોપિંગ કરવા જતા રહો છો અને પછી સંતોષી થઈને પાછા આવો છો અને ત્યાં સુધીમાં તમારી અભિવ્યક્તિ હોય છે પછી કૃષ્ણની વાંસળીને ઝાકળને એ બધું જ રહે છે અને એનાથી આગળ પહોંચી નથી શકતી. એટલે અત્યારની જે પ્રવર્તમાન જે સૌથી મોટી જે આખું છે જે ફિનોમિના અત્યારનું છે જેમાં આખું યુથને બધા સંકળાયેલા છે એમાં તમે ક્યાંય વિદ્રોહ જોવો છો અને કયા પ્રકારે નવો વિદ્રોહ કે નવી વાત થઈ શકે? એક દાખલો મને આપવાનું મન થાય, હું પરમ શુક્લની કવિતાઓ વાંચું છું, અલબત્ત એમનો ચાહક પણ છું, બહુ ફ્રેન્કલી આટલા બધાની વચ્ચે કહું, બહુ સુંદર કવિતા લાવવી અને મારે એક ચોક્કસ વિધાન મારે કરવું છે કે જે મહાનુભાવ હરીશ મીરા સુધી માંડીને અહીંયા બેઠેલા સાહેબને બધા લોકો, હું ખરેખર એમની કવિતાનો આશિક છું, બહુ ફ્રેન્કલી કહું એમ, પણ એ બધાની કવિતામાં મારે ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક મુશ્કેલી મને વૈચારિકની રીતે નડતી હોય છે. એ વૈચારિક રીતે એટલા માટે નડતી હોય છે મને એમ કે આ રિગ્રેસિવ આઈડિયાઝ અલ્ટિમેટલી સમાજને ફાયદો કરવાના બદલે કવિતા માણસને ઘડે, માણસમાં સંસ્કારિતા આપે, માણસમાં નવું રેશનલ થિંકિંગ આપે, ભાઈને ભાઈ સમજે, મેં કહ્યું પ્રમાણે ભારતીયને ભારતીય સમજે, એના બદલે એ રિઇન્ફોર્સ કરે છે સ્ટીરિયોટાઇપ્સને અને એ લોકોને કદાચ ખ્યાલ પણ નથી હોતો. હું પરમ શુક્લની વાત એટલા માટે કરું છું કે સુંદર ગઝલો લખી શકે છે અને બહુ અદ્ભુત રીતે, જો કે સંજીવ વાળાની પણ હું વાત કરી શકું ફોર એક્ઝામ્પલ, એમ એ લોકો ટેકનિકાલિટીના માસ્ટર છે, એ લોકો એમ માસ્ટર છે, એવું કોઈ ના લખી શકે એ પ્રકારની એમના સ્વરૂપમાં એમની હથોટી છે. અનફોર્ચ્યુનેટલી આ બધા જે મહાન લેખકોમાં મહાન કવિઓમાં હું એ વાતે મને હંમેશા વાંધો નડે છે કે આ કવિતા સમાજમાં જશે જ્યારે શબ્દે શબ્દ એક એક શબ્દ એક ઘટક જ્ઞાનનો છે, માહિતીનો, એ શબ્દનું જ્યારે પૃથ્થકરણ કરશે ટેક્સ્ટબુકમાં ક્લાસરૂમમાં ત્યારે પેલો ભણાવનાર માણસ શું ભણાવશે? છેવટે તો આ જ ને તમારી પોતાના સુપરસ્ટિશન કહેશે ને. તમે જે સુષુમ્ના નાડીની વાત કરશો એના બદલે જે મોડર્ન સાયન્સ છે એના બદલે તમારું આ જ જ્ઞાન ને વિજ્ઞાન એને આપશે ને, તમે ખરેખર એને માનો છો, પણ વાસ્તવિકતામાં તો એ તો આઉટડેટેડ નોલેજ છે. આપણા પુરખાઓએ 5,000 કે 10,000 કે ઇવન 1,00,000 વર્ષ પહેલા એમના પોતાના સંજોગોને ધ્યાનમાં રાખીને જે થોડું ઘણું નોલેજ પ્રાપ્ત કર્યું એને તમે એવું નોલેજ માની બેઠા છીએ, નહીં ચાલી શકે. અત્યારના સંજોગોમાં સાયન્ટિફિકલી પુરવાર થયેલું જ્ઞાન આપણે અપડેટ કરીને આપણી કવિતામાં લાદવું પડશે, ફિક્શનમાં લાવવું પડશે. એ અનફોર્ચ્યુનેટલી આપણે કરતા જ નથી. આપણે સતત આના જ પ્રતીકોમાં રાધાને તો કોઈ એવો માણસ કવિ નહીં હોય ગુજરાતી સાહિત્યનો જ્યારે રાધા કે કૃષ્ણ પર કવિતા ના લખી હોય. મને એમ કે શું છે આમાં, રાધાને કૃષ્ણમાં છે શું કે જેમાં લોકો આવી કવિતા લખે છે? મને આશ્ચર્ય થાય છે કે આ કવિઓ ત્યારે પ્રોગ્રેસિવ સાયન્ટિફિક ટેમ્પર ના બનશે, સાયન્ટિફિક ઇથોસ ના બનશે. એ નહીં થાય ત્યાં સુધી આ ગુજરાતી સાહિત્યનો કદી ઉદ્ધાર થવાનો નથી. એ પછી ઇંગ્લેન્ડનો કવિ લખશે કે પછી અમેરિકાનો કવિ લખશે કે એ મહેસાણાનો કવિ લખશે, એમના માઇન્ડસેટ બિલકુલ હિન્દુ. થેન્ક યુ વેરી મચ ટોપીવાળા અને ચિનુભાઈ મોદી, તેઓ સૌ આપણી સાથે આજે અહીંયા કવિતાના વિદ્રોહ માટે જોડાયા. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ તરફથી હું આપ સૌનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. એ ક્લોઝિંગ ફોર ધ બ્રેક, કોઈ પણ વ્યક્તિઓને હજી મનમાં પ્રશ્નો હોય તો ધ પોએટ્સ આર ગોઈંગ ટુ બી હિયર અરાઉન્ડ.